આપ જાણો છો કે ખેડૂતોની શું પરિસ્થિતિ છે. ખેડૂત ચારે બાજુથી મુશ્કેલીમાં છે અને અત્યાર સુધી જે આંકડાઓ સામે આવ્યા, જે વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય અને કમોસમી વરસાદ હોય, એમાં 60 થી 65 થી 70% સુધી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. હવે ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું છે વીમા કંપનીઓને, પરંતુ હવે આ વીમા કંપનીઓ કેવા ઠાગા ઠૈયા કરી રહી છે. એમ કહી રહી છે કે જે પ્રીમિયમ ભર્યું છે એ ઓછું છે, જે વળતર સામે આપવાનું છે એ મુશ્કેલીમાં છે, એટલે કે વધારે આપવું પડી રહ્યું છે. અને આવી જે કંપનીઓ છે એ હવે બેકફૂટ પર છે, મતલબ કે કહી રહી છે કે અમારે આ પ્રકારની જે પ્રીમિયમ આપવાનું છે, પૈસા આપવાના છે ખેડૂતોને, એ હવે વધારે પડી રહ્યા છે. અને આવી કંપનીઓ સામે હવે સરકાર પણ કેન્દ્ર સરકાર સુધી અવાજ ઉઠાવી રહી છે, કહી રહી છે કે આવી કંપનીઓ સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે. આખરે સવાલ એ છે કે આ પ્રકારની પાક વીમા કંપનીઓ દાદાગીરી કરી રહી છે. તો વીમા કંપનીઓની પાછી પાની, મતલબ કે દાદાગીરી સામે આવી રહી છે. ખેડૂતોને પાક વીમા ન ચૂકવા પડે તે માટે કંપનીઓ ફરી પાછી પાની કરી રહી છે. પાક વીમા માટેની યોજનાઓમાંથી ખાનગી કંપનીઓ નીકળવાનો શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કૃષિ વિભાગ સૂત્રો મુજબ અત્યાર સુધીમાં 3 થી વધુ કંપનીઓ પાક વીમા યોજનાનું કામ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ કેટલી ગંભીર બાબત છે. એક તરફ ખેડૂત આશ રાખીને બેઠો છે કે તેમને પૈસા મળશે, પરંતુ હવે આ કંપનીઓ પણ પોતાની દાદાગીરી પર ઉતરી હોય એવું લાગી રહ્યું છે. આ કંપનીઓની દલીલ પ્રમાણે મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનો દાવો કરાયો છે. બેન્કિંગ વ્યવસાય સાથે જોડાયેલી પાક વીમા લીધી કંપનીઓ હવે આ છેડો ફાડી રહી છે. પાક વીમા કંપનીઓ દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રાલયમાં રાજકીય દબાણ આવતું હોવાને કારણે કામ નહીં કરવા રજૂઆત કરાઈ છે. ખુદ ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે કે વીમા કંપનીઓ ખેડૂતોને સાંભળતી નથી અને સમયસર સર્વે કરતી નથી, તાત્કાલિક તેમને રૂપિયા ચૂકવાય તેવી માગણી થઈ રહી છે. પરંતુ ખેડૂત એ આશાએ બેઠો છે કે ક્યારે તે પૈસા આવશે, પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે આ જે કંપનીઓ છે, કેટલીક કંપનીઓ છે એ પાછી પાની કરી રહી છે. ખેડૂતો સાથે સંકળાયેલા બે નેતાઓ લલિત કક્થરા અને દિલીપ સાંગાણી શું કહી રહ્યા છે મામલે, આવું સાંભળીએ. 57% પ્રીમિયમ આપો, 50% પ્રીમિયમ આપો ને પછી વીમા કંપની વીમો ચૂકવવા માટે ઠાગા ઠૈયા કરે, એ ના લે, એને ફોર્સ કરવું પડે ને એમ કે અમને નથી પોસાતું. શું કામ નથી પોસાતું ભાઈ? તમે ક્યાંય 50% 57% પ્રીમિયમ લીધા પછી એમાંથી 40% ભાજપ સરકારને ચૂંટણી ફંડના દઈ દીધા છે? શેના માટે તમને નથી પોસાતું? જો તમે 40% દઈ દીધા હોય તો નો પોસાય, પણ તમે જો સાચી રીતે કામ કર્યું હોય તો 100% તમને પોસાય, ન પોસાતું બીજી વાત નો આવતા ભાઈ. આ વર્ષ કે ચૂકવો, ખેડૂતોને 100% વીમો જોશે ને, વીમાથી ઓછું 100% વીમાથી ઓછું કાંઈ ખપતું નથી. સર્વે બર્વે કરાવવાના નાટક બંધ કરો. આ વીમા કંપની જે કઈ સર્વે કરવા મોકલે છે એ એજન્સીના માણસો 10 ફેલ છે, જેને ખેતી જોઈ નથી, જેને મગફળીનો બોપટો જમીનમાં થાય જાડવામાં ખબર નથી, એ લોકો સર્વે કરવા આવે છે. સરકારના કૃષિ વિભાગ કે કોઈ તરફથી કોઈ કંપનીને દબાણ કરવામાં આવે એ તથ્યથી વેગળું હોઈ શકે. જે સરકાર સાથે એમઓયુ કરીને ખેડૂતોને પાક વીમો ચૂકવવા માટે ને સરકાર અને ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈને એમઓયુમાં નક્કી થયા પ્રમાણે પ્રીમિયમ ચૂકવવાનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે કોઈ કંપની છટકી નહીં હતી. હું મને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીને અને નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન એ વાતના આપવા માગું છું કે આટલા વર્ષોથી કુદરતી આફતો આવે છે, પરંતુ પહેલી વખત ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં જે કુદરતી આફતના કારણે ખેડૂતોનો પાક બગડ્યો એના માટેની વિશેષ સહાય આજે વિજયભાઈ રૂપાણીએ જાહેર કરી છે, અને જે નુકસાન થયું છે એ પાક વીમો અલગ રીતે સર્વે થઈ રહ્યો છે. એનું વળતર જેની જવાબદારી હશે, જે કંપનીની જવાબદારી હશે, સર્વે મુજબ આપવું જ પડશે. સરકારના હાથ લાંબા છે, ઊંચા કરે તો નીચા કરી શકે છે, અને ખાલી હાથ જ ઊંચા કરીએ કે એ સ્થિતિનું નિર્માણ સરકારના અધિકારો પ્રમાણે નિયમો પ્રમાણે ચૂકવ.
તો વીમા કંપનીઓ કેમ પાછીપાની કરી રહી છે, આ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારે પણ નોંધ લીધી છે. અને તાત્કાલિક આવી કંપનીઓ સામે શા માટે પગલાં ન લેવાય, આવી કંપનીઓ સામે શા માટે તેમને બ્લેકલિસ્ટ ન કરાય, કારણ કે આ ખેડૂતોની વાત છે અને ખેડૂત જો ખુશ હશે તો આખું રાજ્ય દેશ ખુશ હશે. પરંતુ આવી પરિસ્થિતિમાં છે, એક ખેડૂત આશા રાખીને બેઠો છું કે પૈસા આવશે, પરંતુ હજુ પણ સર્વે પણ નથી થઈ રહ્યા. આવી પરિસ્થિતિની વચ્ચે ખેડૂત જશે ક્યાં? વીમા કંપનીઓની પાછી પાની ખેડૂતોનો કોઈ અવાજ ઉઠાવી રહ્યું છે ખરું? અને આવી પરિસ્થિતિની વચ્ચે આ પ્રકારની વીમા કંપનીઓને જે પ્રીમિયમ આપવાનું છે એ નથી આપી રહી, ઠાગર થયા કરી રહી છે. 15 દિવસની અંદર સર્વે કરવાનો હોય અને 1 મહિનાની અંદર એ ચૂકવણી કરી દેવાની હોય છે, પરંતુ હજુ દૂર દૂર સુધી એ પૈસા ક્યારે ચૂકવશે એની વાત તો દૂર રહી, પરંતુ એ ખેડૂતોને હજુ તો એ વીમા કંપની હવે પાછી પાની કહી રહ્યા છે કે હવે આ પૈસા ક્યાંથી લાવીશું. આ ભરતસિંહ ઝાલા જોડાયા છે, જેઓ ખેડૂતો માટે સતત લડે છે અને ખેડૂતોનો અવાજ પણ બને છે, પરંતુ એમને પણ મુશ્કેલી રહે છે કે ખેડૂતનો અવાજ ક્યાંય પહોંચતો નથી. અને જેઠાભાઈ પટેલ, ડૉક્ટર જેઠાભાઈ પટેલ, એગ્રો એક્સપર્ટ, ભરતભાઈ આ શું થઈ રહ્યું છે? આ વીમા કંપનીઓ આટલી બધી આમ દાદાગીરી કરી રહી છે, હવે રાજ્ય સરકાર ખુદ કહી રહી છે કે અમારે તો કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય પાસે આ કહેવું પડશે, આવી 2-3 જે કંપનીઓ છે એમને સમજાવે મનાવે, આ પ્રકારની દાદાગીરી જ કહી શકાય આ કંપનીઓની? જનકભાઈ, વીમા કંપની અને સરકાર ના જે એગ્રીમેન્ટ થયા હતા 2016 થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ભારતનો કોઈ પણ ખેડૂત પાક ધિરાણ લોન લે એમાંથી 5% વીમાનું પ્રીમિયમ, જે 1,00,000 રૂપિયા લોન લે તો 5,000 રૂપિયા ખેડૂત પાસેથી કપાય અને બાકીના 54% રૂપિયા ભારત સરકાર અને કેન્દ્ર સરકાર આપે. ભારત સરકાર, ગુજરાત સરકાર, આમાં ગુજરાત સરકારનો કોઈ દોષ નથી, આ લોકો બીવે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2016 થી આવી. 2016 માં આનંદીબેન પટેલે 947 ગામ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા, વીમા કંપનીએ 1 પણ પૈસો આપ્યો નથી. 2017 માં જનકભાઈ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા અને મોરબીમાં અતિવૃષ્ટિ પૂરને કારણે નુકસાન થયું હતું. સૌથી પહેલા ગ્રાહક તકરાર નિવારણમાં સુરેન્દ્રનગરમાં 1,000 કેસ મેં કર્યા છે અને સૌથી ફરિયાદ મેં કરી છે ગુજરાત સરકારને અને વડાપ્રધાનને, અરજી લખીને થાક્યા. અને હવે સંતા કુકડી રમાડ્યા છે આ બધા. સંતા કુકડી હું કહેવા માંગુ છું કે સરકારના હાથ લાંબા હોય તો 9,000 કરોડ રૂપિયાનું તમે પ્રીમિયમ કેમ આપ્યું? ખેડૂતો પ્રીમિયમ તમે આપ્યું, રાજ્ય સરકાર પ્રીમિયમ આપ્યું અને કેન્દ્ર સરકાર પ્રીમિયમ આપ્યું. અને હવે જો વીમા કંપની તો હાથ ઊંચા કરી દેતા હોય, જો તમારા હાથ ઊંચા, જો તમારા સરકારના હાથ લાંબા હોય તો તમે 2016 માં વળતર ન અપાયું, 2017 માં ન અપાયું, 2018 માં ન અપાયું અને 2019 પૂરી થઈ 25% રકમ આપવી પડે, તાત્કાલિક આપવી પડે વાવણીથી કાપણી સુધીમાં. હવે તમને જનકભાઈ વાત કરું છું આજે કે જુલાઈ મહિનાના છેલ્લા વીકથી 100 અને અત્યાર સુધી 160% વરસાદ થઈ ગયો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ટીવી ચેનલમાં થઈ ગયું કે 160%, 140%, 75%, 90%. ત્યાં સુધી તમે કંઈ સર્વે ન કર્યું. 1 તારીખથી આજે 16 તારીખ સુધીની અંદર ભાવતું થયું અને મીડિયાના પડતાપે ઉભાડો થયો. 700 કરોડ રૂપિયાની વાત કરે છે મારા સાહેબ. સાહેબ, 700 કરોડમાં 54 લાખ ખેડૂતોને તમે આપશો, તમે સર્વે શું કર્યું? ટોટલ જનકભાઈ ગુજરાતમાં 1,50,00,000 સર્વે નંબર છે. 1 પણ સર્વે નંબર એવો નથી કે જ્યાં 33% થી ઓછું નુકસાન ન થયું હોય. ક્યાંય 33%, ક્યાંક લોકો કપાસના પાક પણ મારી દીધા. તો આવા સંજોગોમાં 700 કરોડ રૂપિયા એ કઈ નથી. બીજું કે તમે 9,000 કરોડ રૂપિયા વીમા કંપનીને આપ્યા, એના કરતા બીજા રાજ્યોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં, જનકભાઈ દુઃખની વાત થાય છે, બધી વાત જવા દો, સુપ્રીમ કોર્ટના આદેશો તો પાલન કરે ને દેશ. 6 જુલાઈ 2017 ના રોજ દેશમાં અને ગુજરાતમાં ખેડૂતોના આપઘાત અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં આપણે રીટ પિટિશન કરી. સોલિસિટર જનરલે સોગંદપૂર્વક જણાવ્યું કે દેશમાં ખેડૂતોના આપઘાત અટકાવવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મહત્વની છે અને આ યોજના અંતર્ગત કોઈ પણ ભારતનો ખેડૂત ક્રોપ લોન લેશે અને એનો પાક નિષ્ફળ જઈ જાય તો વીમા કંપની સંપૂર્ણ પાક ધિરાણ લોન વીમા કંપનીએ ભરવાની છે. જનકભાઈ, આ વીમા કંપનીએ ખેડૂતોએ જે પ્રીમિયમ આપ્યું ને, એ પ્રીમિયમ પાછું નથી આપ્યું. સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણની અંદર પરમ દિવસે SBI જનરલ ઇન્સ્યોરન્સને એવું લખીને આપ્યું કે
એસબીઆઈ જનરલ વિશે લખીને આપ્યું કે બેંકે અમને પ્રિયો એટલે બેંકો વીમા કંપનીઓ અને સરકાર આપણને સંતા કુકડી રમાડે છે. નકર 2016 થી આજ સુધી જે માહિતી અધિકાર કાયદા અંતર્ગત જે એગ્રીમેન્ટ થયા છે, જે ટોટલ કંપનીઓના 4 કંપનીના જે એગ્રીમેન્ટ સંતા કુકડી સામે ખેડૂતો વીમા કંપની સામે અમદાવાદમાં ધરણા કરવા જોઈએ. બિલકુલ, વીમા કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન કરવું જ પડશે. આ પ્રકારની દાદાગીરી નહીં ચલાય લેવાય. જેઠાભાઈ, એક સવાલ એ થાય કે આ પ્રકારની કંપનીઓની દલીલ કે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આ પ્રકારનો દાવો આ કંપનીઓનો કેવી રીતે આમ ગણી શકાય? આ કંપનીઓનો દાવો કે મોટા પ્રમાણે નુકસાન થયું છે એ બિલકુલ વાહિયાત દાવો છે. કારણ કે કંપનીઓ જે વીમો ઉતારતી હોય છે પાકનો, એ વખતે એમની ગણતરી હોય છે કે ભાઈ આ ઓછો વરસાદ પડશે, દુષ્કાળ આવશે, વધારે વરસાદ પડશે, પાકની કવી અવસ્થાએ કેટલો વરસાદ પડશે, અને પછી જો પાક પાકવાની તૈયારી હોય અને વરસાદ પડે તો કેટલું નુકસાન થાય. અને એક બીજું કે ખેડૂતો પાસેથી વીમાનું પ્રીમિયમ લઈ લીધું હોય અને લઈ લીધા પછી જો કંપનીઓ એવું કે તમે એમ કે અમે આ વધારે પડતું રોકાણ મીન્સ કે બોજો પડે છે અને વધારે પડતો પૈસા આપવાના થાય છે, એ એમની બિલકુલ વાત વાહિયાત ગણાય અત્યાર તો. બિલકુલ. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા અને ખેડૂત પણ છે. મહેશભાઈ, એક સવાલ એ થાય કે આ સરકારે તાત્કાલિક કૃષિ વિભાગને કર્યું, એ સરકારને પણ ધન્યવાદ પહેલા તો. એવું નથી કે આપણે નેગેટિવ વાત કરી, પોઝિટિવ વાત પણ કરવી છે કે સરકારે તાત્કાલિક કૃષિ વિભાગને કહ્યું કે આ પ્રકારની કંપનીઓ દાદાગીરી કરે છે, એક્શન લો. આ દાદાગીરી કેમ કરે છે આ પ્રકારની કંપનીઓ? એ વાત સાથે હું અમે હમણાં તો રોજ આ પ્રકારની ડિબેટો કરીએ છીએ જનકભાઈ ને, એ વાત સાથે હું સંમત છું કે દાદાગીરી કરે છે કે પોતાનો પ્રોફિટ ઓછો ન થાય એવા પ્રકારના પ્રયાસો કરે છે, કે પોતાને કરવું છે ને પોતાની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, આ ત્રણમાંથી જજ કરવું મુશ્કેલી છે ને એનો ભોગ અત્યારે ખેડૂત બને છે. આ વાત બિલકુલ સાચી છે. સરકારની રીતે પ્રયાસો એટલા માટે કરે છે કે વીમા કંપનીઓ પાસેથી અત્યારે આપણી પાસે જે અવેલેબલ 4 કંપનીઓ છે એકને આપણે બ્લેકલિસ્ટ કરી છે. આ હું એમ લાગુ છું કે લોકશાહીમાં, ભારતની લોકશાહીમાં આટલી મોટા ક્ષેત્રની અંદર વિસ્તરેલી વીમા કંપની ખેડૂતો સાથેની પહેલી વખત આટલો હાર્શ સ્ટેપ ગુજરાતની સરકારે પહેલી વખત ભારતમાં પડ્યું છે. હજી પણ જરૂર પડશે તો કરાશે, પણ પહેલા ખેડૂતોનો પ્રશ્ન, જે 4 કંપનીઓ અત્યારે છે એની પાસેથી જેટલું નીકળી શકે એટલો વીમો પાત્ર જેટલા ખેડૂતો છે એને સહાય કેમ ન ચૂકવી શકાય એવો સરકારનો અભિગમ છે કે ભાઈ આ જ વીમા કંપનીઓ પાસેથી એક દિવસ મોડું થશે, એક દિવસ વહેલું થશે, વીમા કંપનીઓ આનાકાની કરશે, પણ તો સરકારનો પ્રયાસ છે કે આ 4 કંપનીઓએ જે ખેડૂતોનું પ્રીમિયમ લીધું છે ને જે ખેડૂતોને વીમાને પાત્ર છે, જેને નુકસાન થયું છે, એને આ કંપનીઓ પાસેથી એક વખત વીમો અપાવી જ દેવો પડે. વીમા કંપનીઓનું મૂલ્યાંકન પણ નવા ટેન્ડરિંગ વખતે થશે, આ વીમા કંપનીઓ આવું કરશે એટલે ભવિષ્યમાં આવી રીતે ચલાવી લેશે સરકાર એવું માનવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણી પાસે જે અત્યારે બેસ્ટ છે અત્યારે આપણે એને બ્લેકલિસ્ટ કરીશું તો ખેડૂતો રખડી પડશે. એટલે અત્યારે અવેલેબલ છે એની પાસેથી એની સામે લાલાક કરીને, એની સાથે દંડો ઉગામીને, એને નિયમનું બાનું બતાવીને, એની પાસેથી વ્યાજની વસૂલાત આપણે કરવા માટેનું એક પ્રાવધાન કેન્દ્રની સરકાર સામે ગુજરાતની રાજ્ય સરકારે નક્કી કરાવ્યું છે કે જો ખેડૂતોને એના પ્રાવધાન જે છે 15 દિવસની અંદર વીમો ચૂકવવાનો સર્વે થયા પછી, એ પછી ન તો ચૂકવી શકે 15 દિવસ કરતા મોડું થાય તો 12% પ્રમાણે વાર્ષિક વ્યાજ પ્રમાણે ખેડૂતોને આપવું, આવા અનેક પ્રકારના દબાણો લાવીને દંડનાત્મક કાર્યવાહી કરીને ગુજરાતના ખેડૂતોને જેમ ગયે વખતે 2800 કરોડ જેટલો વીમો મળ્યો હતો, ભલે થોડો મોડો પણ મળ્યો હશે, પણ આ વખતે પણ એ જ પ્રકારે ગુજરાતના ખેડૂતોને વીમો મળે એવો સરકારનો અભિગમ છે. પેરેલલ રાજ્યની સરકારે 700 કરોડ અને એના કરતા જરૂર પડે તો વધારે પૈસા ફાળવી અને ગુજરાતના ખેડૂતોને સહાય, હું સહાય શબ્દ વાપરું છું, એમ કહે છે કે રાજકીય દબાણ આવે છે, અમને કામ કરવા દેવામાં નથી આવતું, ઓથેન્ટિક જે આંકડા છે સાચા આંકડા છે નથી કરવા દેવા આવતા, ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિની વાત કરવા. જનકભાઈ બરોબર, તમારી વાત સાચી છે. હું કે
વીમા કંપની એમ કહેતી હોય કે અમને પાસે સાચા આંકડા આવવા નથી દેતા, આ વાતમાં આપણને તથ્ય લાગે છે? બિલકુલ નહીં, હું તો માનું છું. એટલે આ વાત મનાય એવી જ નથી. તમને છૂટ છે, વીમા કંપનીઓને છૂટ છે કે વીમા કંપનીના પ્રેશર છે, કોઈ ગામડાની અંદર સાચા આંકડા બહાર લાવો, કોઈ ગામડાની અંદર જાય, ગામડાની અંદર સરપંચ, તલાટી, મંત્રી, ગ્રામ સેવક બધાને ભેગા કરી અને સર્વેક્ષણ, હું તો કહું છું સરકારમાં પ્રાવધાન જે પાંચનું છે ખાનું, એમાં નુકસાનીના ખાના ખાલી રાખે છે, ખાલી રાખવું પડે. હવે એક આજે કિસ્સો જનકભાઈ એવો આવ્યો છે, મને એમ લાગે છે કે આજની ચર્ચામાં મારે એમ, ખેડૂતો એમ કહે છે કે અમારી પાસે સહી કરાવી લે છે, તો હું એમ માનું છું કે આ દેશના ખેડૂત કે આ ગુજરાતના ખેડૂતે આપણે એટલા બધા ભોળા બનવાની જરૂર છે કે આપણે કેમ સહીઓ લડવાની જરૂર છે? યસ, લડવું પડશે સાહેબ, એની સામે લડવું પડશે. જે જગ્યાએ સહી કરી છે એની કોપી તમારી પાસે રાખવી પડશે. આટલું બધું ભોળા બનીને આપણે કઈ લૂંટાવાની જરૂર નથી, એવો આજ સમય પણ નથી. સરકાર તમારી વહારે છે. બીજી વાત છે, જો વીમા કંપની એમ કહેતી હોય કે સરકાર અમને સર્વે નથી કરવા દેતી, તો એક બાજુ સરકાર પેરેલલ સર્વે કરે છે અને સરકાર એમ કહે છે કે વીમા કંપનીએ સર્વે કર્યો હશે, એની સાથે અમારા ગુજરાત સરકારનો સર્વેને મેચ કરવામાં આવશે. જો તમે ક્યાંક ઓછો વધતો સર્વે કર્યો હશે, ખેડૂતને અન્યાય થતો હશે, ત્યાં અમારો સરકારનો સર્વે છે ઈ ગણાશે. સાથે સાથે વીમા કંપનીને એટલી પણ ખબર પડવી જોઈએ કે સેટેલાઇટ ઇમેજ ઈ અંતિમ છે. બિલકુલ, આપણી પાસે સેટેલાઇટ ઇમેજ ડે ટુ ડેની છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, ક્યાં કેવો પાક છે, ઈ આપણે એનાથી પણ જોઈ શકીએ છીએ. એટલે વીમા કંપનીઓ જો પોતાની ચામડી, મારી વાત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, વીમા કંપનીના કોઈ કર્મચારી કે પદાધિકારી ઝી ન્યૂઝના માધ્યમથી આ વાત સાંભળતા હોય તો સમજી લે કે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકાર, તમે જે કાવા દાવા રમશો અને કોઈ પણ રીતે તમારી ચામડી બંધાવવાની વાત કરશો, તો એ ગુજરાતની સરકાર ખેડૂતોના હિતમાં સાથે ખોટી જઈ રહી છે. આમાં બિલકુલ સરકાર એ બિલકુલ સાખી નહીં લે, આ એમણે સાંભળી લેવાની જરૂર છે. આજે જે વાત આવી છે કે વીમા કંપનીઓ આવું કહે છે, અરે ભાઈ અમારી રાજકીય સૂઝબૂઝ પર વીમા કંપનીઓ, ગુજરાતની પ્રજા શક નથી કરતી, તમે શક ન કરો. જે પ્રજાના મતથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ છે, 25 વર્ષની અંદર ક્યારે એની સાથે અમે અન્યાય કરવાની, અમારા મનની અંદર એક વિચાર સુધા પણ નથી આવ્યો, અમે એવું ન કરી શકીએ, એવું ઝી ટીવીના મંચ પરથી હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા નેતાઓ કરતી કહેવા માંગુ છું કે ખેડૂત સાથે ગદ્દારી ન કરી શકીએ. હા, અમારો 100% પ્રયાસ હશે, ક્યાંક અમે 90% સફળ થયા છું, ક્યાંક 85% ખેડૂતોના પૈસા તમે લીધા છે. એટલે પહેલી ફરજ તમારી છે કે કોઈ પણ આક્ષેપો કર્યા વગર તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોપર કરી, પ્રોપર સર્વે કરીને ખેડૂતોને પૈસા આપો. જે કોઈ કંપની નીકળી શકે કરીએ, પ્રીમિયમ લઈ લીધું હોય એમાં, ભરતભાઈ સરકારે ના જે આરટીઆઈના કાયદા અંતર્ગત જે બહુ જે ગુજરાત સરકારે અને જે કેન્દ્ર સરકારે અંદર જે એના એટલા નોર્મ છે, એના નોર્મ્સ એટલા બધા સારા છે, જોડાયેલી આ કંપનીઓ છે એ છેડો ફાડી દે છે, પાક ન ચાલે કે નોર્મ્સ લખેલા છે. જ્યારે 1/4/2016 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં આવી ત્યારે 1/4/16 અંદર નોર્મ્સ નક્કી કર્યા છે કે વાવણીથી કાપણી સુધી પહેલું એક જે ખેડૂત ક્રોપ લોન લે, બધા માટે નથી, જે ખેડૂત ક્રોપ લોન લે એ લોનનો માથે એનો દેવાદાર ન બને એ ઉદ્દેશથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી, અને વાવણીથી કાપણી સુધીમાં જે કંઈ નુકસાન થાય એ વીમા કંપનીએ જે ક્રોપ લોન લીધી ભરવાની છે. સરકારની સામે સોગંદનામું વીમા કંપનીએ નક્કી કર્યું છે, અને સમગ્ર ગુજરાતમાં 4 કંપની છે અત્યારે, પહેલાં 6 હતી, આખા દેશમાં કંઈક 18 કંપનીઓ હશે, માત્ર ગુજરાત પૂરતું નથી, આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સમગ્ર ભારતમાં આવી, અને એની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન તો બહુ સરસ છે, પણ ગાઈડલાઇનનું અમલીકરણ નથી થતું, અને અમલીકરણ કોણ કરાવે? અમલીકરણ કરાવવું પડે રાજ્ય સરકારે, સ્ટેટ ગવર્મેન્ટ, અને ખેડૂતો તો પ્રીમિયમ આપ્યું, હવે સાથે કેન્દ્ર સરકારે અને અને રાજ્ય સરકારે એ બે અમલીકરણ કરાવવું પડે, અને એ અમલીકરણ ન થતા ઘણા કલેક્ટરોએ પણ કીધું કે વીમા કંપની અને સહકાર નથી આપતી, એવા રાજ્ય સરકારે નોંધ લીધી બનાસકાંઠા અને સાબરકાંઠામાં, પણ હજી એનું બધું ચાલે છે. એટલે મતલબ મારો કહેવાનું એવું છે કે આપણે જાગ્યા જાગ્યા પણ મોડા જાગ્યા. હવે તો વીમા કંપનીનો કોઈ ભરોસો કરવાનો નથી, હવે ખેડૂતો કોઈ ક્રોપ લોન લે છે કે નહીં લે એ વસ્તુ અલગ છે, પણ તેમ છતાં અત્યારે જો સરકાર જાગી છે અને વીમા કંપનીની પાસેથી દંડો મારી, અને જે સાબે કીધું વાત સાચી છે કે બને એટલું ખેડૂતોએ જેટલું ક્રોપ લોન લીધું છે, રાજ્ય સરકારનું પ્રીમિયમ પણ ન જવું જોઈએ, કેન્દ્ર સરકારનું પ્રીમિયમ પણ ન જવું જોઈએ, અને ખેડૂતનું પ્રીમિયમ ન જવું, એટલે આલ્યા માલ્યા ઘોડે મારા માટે હાથ ઊંચા કરી દે, નાદારી નો શું કરશું, નાદારી વીમા કંપની એટલે એના વીમા કંપનીઓ હોય
કે જ્યાં મુશ્કેલી થઈ છે, પરંતુ એનું ક્રાઇટેરિયા હોય, એ ક્રાઇટેરિયામાં નુકસાની થઈ છે પરંતુ એ ક્રાઇટેરિયા ન આવતું હોય તો એમાં વીમા કંપની હાથ ઊંચા કરી દે ખરે? એટલા માટે કે એ પ્રધાનમંત્રી કૃષિ ફસલ વીમા યોજનાની અંદર એનું એક પ્રાવધાન છે કે ઇનકેસ વીમા કંપનીઓએ કોઈ પ્રીમિયમ લઈ લીધું, અહીંથી 50 કરોડ રૂપિયાનું પ્રીમિયમ લઈ લીધું અને ન ચૂકવી શકે તો વીમા કંપનીઓ કોઈ પણ સંજોગોમાં ખેડૂતનો વીમો છે એને હક છે એ આપવામાં નાદારી નોંધાવે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અનુભવે કે કોઈ પણ એવા સંજોગો થાય તો એ ન ચૂકવી શકે તો એના ઉપર પણ ઇન્શ્યોર્ડ છે. એ વીમા કંપનીઓ જેટલો જોખમના રકમનો વીમો ખેડૂતોનો લીધો હશે એટલી રકમનું ઇન્શ્યોરન્સ એમણે બીજા પાસેથી નામાંકિત કંપનીઓ પાસેથી લીધો છે, એટલે અલ્ટિમેટલી ઈ જો નો જો થયેલ જાય તો પહેલી કંપનીઓ જેની પાસેથી એણે વીમો લીધો છે એ પૈસા એમને ખેડૂતોને ચૂકવવાના છે. આ પ્રાવધાન પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર છે અને એનું પણ પ્રીમિયમ બીજી કંપની. પ્રાવધાન તો ઘણું બધું છે, પ્રાવધાનની વાત નીકળશું. અમલીકરણ આપણી પાસે જનક પ્રશ્ન 30% બી પ્રાવધાનને અમલીકરણ થાય તો ખેડૂત ખુશ થઈ જાય. 30% પણ હું સમજ્યો, પ્રશ્ન ઊભો થયો એટલે મેં એનો જવાબ આપ્યો. હવે આપ કહો છો પ્રાવધાનનું અમલીકરણ, જનકભાઈ હું સ્થિતિ બિલકુલ રામરાજ્ય થઈ ગયું છે ખેડૂતોની બાબતમાં એવું નથી કેતો. હું એમ માનું છું કે આ વીમાના હું જ્યારથી જાણું છું, સમજુ છું વીમો ત્યારથી હું જોઉં છું. એક સ્થિતિ એવી હતી ભૂતકાળની અંદર જનકભાઈ કે ખેડૂત આજે પ્રીમિયમ ભરતો હતો, આવતી વર્ષે પ્રીમિયમ ભરતો હતો, દુષ્કાળ થતો હતો, છતાં 14 વર્ષ એને વીમો નહોતો મળતો. બિલકુલ કોઈ પણ 2016 પહેલાનો કોઈ પણ તમે વર્ષ લઈ લો, એક વર્ષનો વીમો 3જા વર્ષ પહેલા કોઈ દિવસ મળ્યો છે કે નહીં સરકારના ચોપડા વિખીલો ને ખેડૂતોને પણ પૂછો. એટલો સુધારો તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવ્યા પછી એટલું તો થયું છે કે આ વર્ષનો વીમો આ મહિને મળે, આ વર્ષે મળે છે, એટલું તો આમાં થયું છે, એટલું તો કહેવાય. બીજો વીમો મળે છે નથી, હું એમ માનું છું 14 લાખ ખેડૂતોને આપણે વીમાના ઇન્શ્યોર નીચે વીમા મળતો હશે તો એમાં 1000 ખેડૂત એવા પણ હશે કે એને ક્યાંક ટેકનિકલ આધારે કઈક ટેકનિકલ આધારે અન્યાય પણ થયો હશે એવું એવું નથી 100%, પરંતુ 95% લોકોને જેને વીમા લેવા પાત્ર છે એ બધાને વીમો મળ્યો છે ને એના આંકડા પણ આપણી પાસે ગઈ સાલના પણ છે આગળના સાલના પણ, અને છતાંય એરર 2-3% ની એરર છે એવું સ્વીકારે છે. 100% સર્વગુણ સંપન્ન તો કોઈ પણ ના હોય. જનકભાઈ હું ઘણી વખત આગ્રહ રાખું છું કે આપણે કેટલાક લોકો એવા પણ આવે છે કે મારા ગામની અંદર 2 ખેડૂતો આવા છે એને વીમો નથી મળ્યો, પણ હું એમ કહું છું કે તમારા ગામની અંદર 150ને મળ્યું છે ને 2ને નથી મળ્યું, 150ને મળ્યું છે એમ તો તમે કહો, પણ 2ને ના મળી એ જ અવાજ ઉઠાવે ને, અવાજ ઉઠાવે, પણ જે અવાજ ઉઠાવવા વાળા એને તો 100ને મળ્યું. મારો કહેવાનો મતલબ જનકભાઈ શું છે કે આપણે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી કામ લેવાનું. બિલકુલ આપણે બધાને જ બેઈમાન ગણીશું તો કેવી રીતે? જે કામ કરે છે એને અભિનંદન, પણ આપો નથી કામ કરતો એની સામે લાલ. જેઠાભાઈ એક ટૂંકમાં 30-40 સેકન્ડ ની અંદર આવી કંપનીઓ સામે શું પગલાં લેવા જોઈએ ટૂંકમાં? જો આવી કંપનીઓ સરકાર તો પગલાં લઈ રહી છે, કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી રહી છે, પણ બ્લેકલિસ્ટમાં મૂકવાથી ખેડૂતને વીમો મળી જતો નથી. ખેડૂતોને તો પૈસાની જરૂર છે, એટલે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ખેડૂત કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકે નહીં, પણ એની બીજી સંપત્તિ હોય એ સંપત્તિમાંથી પણ પૈસા લઈ અને ખેડૂતોને આપવા જોઈએ. બિલકુલ બિલકુલ ટૂંકમાં ભરે ટૂંકમાં. આજ સુધી જે વીમા કંપનીએ જે ખેડૂતે પ્રીમિયમ આપ્યું છે એ જ આપ્યું છે, જ્યાં જ્યાં રાજકીય આગેવાનોએ રસ લીધો છે ત્યાં લગભગ 11%-28% સુધી વીમો મળ્યો છે, પરંતુ સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય અને સંપૂર્ણ વીમો મળ્યો હોય એવો એક પણ ગામ કે એક પણ ખેડૂતનો દાખલો નથી. બિલકુલ બિલકુલ. વીમા કંપની આપણને સાથે છેતરપિંડી કરી છે એમાં બે મત નથી. બિલકુલ છેતરપિંડી થઈ છે અને એના ઉપર સરકારે ફોજદારી કાર્યવાહી કરી, તાત્કાલિક પગલાં લેવાની વાત કરી પણ છે અને તાત્કાલિક કેન્દ્રીય કૃષિ મંત્રાલયને આ મામલે એક્શન લેવાની વાત પણ કહી છે. ખૂબ ખૂબ આ ત્રણેય મહાનુભાવનો ઉદ્દેશ એ જ છે કે આ પ્રકારની વીમા કંપનીની દાદાગીરી ન હોવી જોઈએ અને એટલા જ માટે ખેડૂતે પૈસા ભર્યા છે પ્રીમિયમના તો એને એની લાભ પણ મળવો જોઈએ, એ ગમે તેટલું મોટું નુકસાન કેમ ન હોય. આ જ એક મોટો વાત છે. આવી વીમા કંપનીઓ સામે હલ્લાબોલ કરવાનો સમય શું આવી ગયો છે? નમસ્કાર.